મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15મો છે કે ભૂખથીએ ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. ભૂખથી ભૂંડી ભીખ, એના લેખકનું નામ શું છે? પહેલા આપણે કૃતિ કરતા સાહિત્ય પ્રકાર લખી નાખવાનું, તમને યાદ જ હશે. કૃતિ કઈ છે? ભૂખથી ભૂંડી ભીખ. એના કર્તાનું નામ શું છે? કર્તાનું નામ છે પન્નાલાલ પટેલ. ત્યાર પછી એનો સાહિત્ય પ્રકાર શું છે? નવલ કથા ખંડ, અથવા તો નવલકથા અંશ પણ લખી શકો. અને એનો સંદર્ભ, સંદર્ભ શું છે? સંદર્ભ એટલે શેમાંથી લેવામાં આવ્યું છે? તો સંદર્ભમાં તમને ખબર હશે, માનવીની ભવાઈ માંથી. શેમાંથી લીધેલું છે? આ માનવીની ભવાઈ માંથી લીધેલું છે. આટલું આપણને પેલા યાદ જ હોવું જોઈએ. તો આપણને ખબર છે કે વિક્રમ સંવત 1956નો જે દુષ્કાળ હતો, કેવો ભયાનક એ દુષ્કાળ હતો, એનું વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે, જેમાં કાળુ અને રાજુની આખી વાત છે. અને એની અંદર ભૂખથી ભૂંડી ભીખ પાઠમાં લેખકે શું આવું શીર્ષક શું કામ રાખ્યું છે એની વિશે વાત છે. બધા લોકો ભૂખથી માર્યા જશે, પણ અમુક લોકો સ્વાભિમાની લોકો છે ને, એ પોતાનું આત્મગૌરવ છે, ખેડૂતના દીકરા છે, ખેડૂતના લોકો છે. અને એ ક્યારેય ખેડૂતનો દીકરો કોઈ પાસે ભીખ માંગવા જાય છે? કારણ કે અન્નદાતા આપણે ત્યાં ખેડૂતને ધરતીનો તાત કહેવામાં આવે છે. હા, અન્નદાતા એને આપણે કહીએ છીએ. અને એ અન્નદાતા જે ખેડૂતનો દીકરો છે, કણબી છે, એ ક્યારેય કોઈની પાસે આવા દાણા માંગવા જાય? એટલા માટે એ જે આ કાળું છે એને ભૂખથી એ ભૂંડી એને ભીખ લાગે છે. તો આ ચેપ્ટરમાં મુખ્ય વસ્તુ આ જ છે, ભૂખથી ભૂંડી ભીખ. એને પોતાની ભૂખ છે, દિવસોથી એને ખાવા માટે મળતું નથી, સમજો, એને દિવસોથી ખાવા માટે મળ્યું નથી, છતાં પણ એને ભૂખ કરતાં પણ વધારે ખતરનાક, ભૂખ કરતાં પણ વધારે ખરાબ એને ભીખ માંગવા જવી. પોતે કણબીનો દીકરો છે, ખેડૂતનો દીકરો છે, છતાં પણ પેલા મહાજનો પાસે, સુંદર સુંદર ને આ બધા તમને નામ યાદ જ હશે, તો એ મહાજનો પાસે જે દાનમાં જે લેવા, કંઈક ખીચડી ને આવું બધું લેવા જવું પડે છે, એને ગમતું નથી. એને જાણે કે ભૂખથી એ ભૂંડી, અત્યાર સુધી એને એમ હતું કે ખરાબમાં ખરાબ ભૂખ છે, પણ આવી ભીખ માંગવા જવી પડે છે દાણાઓની. એનાથી આને કાળુને થાય છે કે નહીં, ભૂખ ભૂંડી નથી, ભૂખથી એ ભૂંડી તો ભીખ છે. આવી રીતે ચેપ્ટરની અંદર બધી વાત છે. વિસ્તૃત રીતે આપણે આવું લખી શકીએ, ભૂખથી એ ભૂંડી ભીખ. એ જ્ઞાનપીઠ પુરસ્કૃત માનવી ભાઈ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાદ્ર અંશ છે. અંશ એટલે ભાગ. નવલકથાના કેન્દ્રમાં 56 દુકાળની કારમી વિષમ પરિસ્થિતિ છે. ભૂખરૂપી ડાકણ સૌના પ્રાણ છે એ હણી રહી, પ્રાણ હરી રહી છે. ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં મહાજનોની મદદથી સાવરત, સદાવ્રત આવશે અહીંયા, સદાવ્રત ખુલ્લું મુકાય છે. કાળુ જે ખેડૂત છે એને ભૂખ માટે આમ હાથ લાંબો કરવો પડે એ ગમતું નથી. રાજુને એ કહે છે, આપણું તો કપાળે કાણો ને આપણો તો ખોબો પણ કાણો છે. એટલે કે આપણે કપાળે કાણું, એટલે કે આપણા તો નસીબે ખરાબ છે અને ખોબોય કાણો છે, કે આપણી પાસે કાંઈ હાથમાંય કંઈ નથી અને નસીબમાં પણ કંઈ નથી. રાજુ સાથે સ્વમાની કાળુ, સ્વમાની શબ્દ વિશેષણ બનશે, રાજુ સાથે સ્વમાની કાળુ, કાળુનો કરુણ સંવાદ ભલભલાને હલાવી નાખે એવો છે. કાળુ રાજુને કહે છે, તને ખબર છે, હવે રાજુથી આ બધું, કાળુથી આ બધું સહન નથી થતું. અને પછી કહે છે, ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુ રાજુને કહે છે, હે તને ખબર છે, ભૂખથી એ ભૂંડી ભીખ છે. કાળુને આ સમજાઈ ગયું. કાળુને અત્યાર સુધી એમ હતું કે સૌથી વધારે ભૂંડામાં ભૂંડી હોય ને તો ભૂખ છે, ભૂખ લાગે ને પછી એમાં કાંઈ આપણું ચાલે નહીં, પણ આ ભીખ છે ને, કાળુને સમજાઈ ગયું છે કે આ ભીખ છે ને એ તો ભૂખથી પણ વધારે ભૂંડી છે. કહે છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડ માંસને ગાળી નાખે છે, પણ આ ભીખ તો આપણા ગુમાન અને આત્માને પણ મારી નાખે છે, ઓગાળી નાખે છે,
પાણી કરી દે છે. આ સંવાદ મિત્રો ખાસ યાદ રાખી લેવો ગમે તે. આમાંથી મોટો પ્રશ્ન મોસ્ટ આઈએમપીઆ ચેપ્ટર છે, મોટા પ્રશ્ન માટેનું, કારણ કે બહુ મહત્વનું આપણી સમગ્ર 24 ચેપ્ટરોમાંનું એક મહત્વનું ચેપ્ટર ગણી શકીએ એવું ભૂખથી ભૂંડી ભીખ છે. તો એમાંનું આ વાક્ય બહુ જ કે જેના આધારે આખી કૃતિ આપણા અભ્યાસમાં આવી છે. કાળુ છે એ રાજુને શું કહે છે કે અત્યાર સુધી એને એમ હતું કે ભૂખ ભૂંડી છે, પણ હવે એને ભીખ માંગ્યા પછી જીવનમાં પહેલી વાર આ કણબીનો છોકરો છે કોકની પાસે દાન માંગવા ગયો છે, કોઈકની પાસે ભીખ માંગવા ગયો છે. અને એને સમજાઈ ગયું ને કાળુ છે એ રાજુને આપણા સ્વાભિમાનને પણ ઉગાડી નાખે છે, પાણી કરી દે છે. આગળ છે કાળુ તેમજ રાજુના આ દારૂણ કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતાય ભીખને વધુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે હવે તો ઝીકવા જ માંડ નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખ પણ નથી વેઠાતી. વેઠવું એટલે સહન થવું. ભગવાનને પ્રાર્થના કરે છે. ચેપ્ટરના અંતે આ વાક્ય આવે છે કે હે ભગવાન હવે તો ઝીકવા માંડ એટલે કે હવે તો અમને મારી નાખ, હવે તો મરી જવું છે, કારણ કે અમારાથી આ ભૂખ પણ હવે સહન નથી થતી અને આજે ભિક્ષા માંગવા જવું પડે છે એ ભિક્ષા પણ અમારાથી સહન નથી થતી. કહે છે કે હવે તો ઝીકવા જ માંડ નથી વેઠાતા રામ, ભૂખે નથી વેઠાતી ને આ ભીખે નથી વેઠાતી. છેલ્લે મકાનનો ઓટલો ચડતા કાળુ છે એ ઝીકાઈ પડે છે, ભૂખથી એ ભૂંડી ભીખ. શીર્ષકની યથાર્થતા અહીં છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે એ ઝીકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય, એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય થઈ હતી. ભૂખ એને ખૂબ જ અસહ્ય થઈ હતી, છતાં પણ સ્વમાનને આત્મગૌરવને પોતાના સ્વમાનને અને આત્મગૌરવને ટકાવવા જતા ભીખ સામે સમાધાન ન કરતા એને એટલી ભૂખ લાગી છે કે જે તે કાળું છે એ સરખો ચાલી નથી શકતો, છતાં પણ ભૂખ કરતા પણ એને મહત્વ છે પોતાનું સ્વાભિમાન, પોતાનું આત્મગૌરવ. અને કહે છે કે ટકાવવા જતા ભીખ સામે સમાધાન ન કરતા ઉત્કંઠ સંવેદનાઓ કાળું જ ઝીંકાઈ પડ્યો, આ ભૂખથી એ ભૂંડી ભીખ. શીર્ષક સમગ્ર કથા અંશને ભાવ વ્યંજનાનું નિયામક બળ છે, ધ્રુવ બિંદુ બની રહે છે. સમગ્ર પ્રકરણની આ મુખ્ય વાત છે કે ભૂખથી પણ વધારે ભૂંડું છે ને એ ભીખ છે, ને એના આધારે આપણે કહી શકીએ કે આ કૃતિનો હાર્દ છે, કૃતિનો મુખ્ય ભાવ છે. એનાથી પન્નાલાલ પટેલે આ યોગ્ય શીર્ષક, અને પન્નાલાલ પટેલનું આ જે શીર્ષક છે એ પૂર્ણ રીતે કૃતાર્થ થાય છે, યથાર્થ થાય છે. આપણે આવી રીતે વિસ્તૃત રીતે આની અંદર લખાણ કરી શકીએ. મૌલિકતાને પ્રાયોરિટી આપવાની છે, મૌલિકતાને મહત્વ દેવાનું છે, ક્યારેય કોપી પેસ્ટ કરવાનું નથી.